નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર રિક્વેસ્ટ કરું છું કે જો તમે સરકારી નોકરીઓની તૈયારી કરો છો તો તેની સાથે સાથે ઘરે બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે તે કોર્સ કરવાનું છે જેમાં તમારે કોડ વાપરવાનું છે સાઇમ નીચે જે લિંક આપેલી છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને આ કોડ વાપરવાનું છે આ કોડ વાપરતાની સાથે હવે આ કોર્સ તમે ફ્રીમાં કરી શકશો અને આ કોર્સ કર્યા પછી તમને ફ્રીમાં સર્ટિફિકેટ મળશે જે ઘણી બધી સરકારી ભરતીઓમાં તમને ખૂબ જ કામે લાગશે તો રાહ કોની જોવો છો લિંક વિડીયોની નીચે અવેલેબલ છે ફટાફટ ક્લિક કરો રજીસ્ટ્રેશન કરો અને તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરો એપ્રિલ મહિનાની અંદર ટેટ વન ટેટ ટુ પરીક્ષા યોજાવાની છે પરંતુ બીજી બાજુ ખરાબ સમાચાર એ છે કે શિક્ષકોની જે ભરતી છે ઘણા લાંબા સમયથી થઈ નથી તેનું કારણ છે સરકાર ગુજરાત સરકાર ડબલ એન્જિનની સરકાર છે અને ડબલ એન્જિનની પણ નવસો છ શાળાની અંદર માત્ર એક જ શિક્ષક છે હવે શિક્ષકોની ભરતી જ નહીં થાય તો ટેટ વન ટેટ ટુ પાસ કર્યાનું શું કામ દોસ્તો જોઈ શકો છો અહીંયા ઓફિશિયલી બતાવવામાં આવી છે કે રાજ્યના તેત્રીસ જિલ્લાની અડતાલીસ પ્રાથમિક શાળાઓની શું સ્થિતિ છે ભાસ્કરે કર્યો છે જાણવાનો પ્રયાસ નવસો છ શાળામાં ફક્ત એક જ શિક્ષક છે શિક્ષણમંત્રી અને જિલ્લાની એકસો બે શાળામાં એક શિક્ષક એકથી પાંચ ધોરણમાં માત્ર એક જ શિક્ષક તો ક્યાં ગામના શિક્ષક લોકો તેમને ભણાવે છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સેંકડો શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર થઈ રહી છે રાજ્યમાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિએ નવસો છ સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે આવી શાળાઓની સ્થિતિ જાણવા દિવ્યભાસ્કરે તમામ તેત્રીસ જિલ્લાની અડતાલીસ પ્રાથમિક શાળાઓની જાત પાસને આધારે તૈયાર કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે મોટાભાગની શાળાઓમાં તમામ પાંચ ધોરણના બાળકોને એક જ સાથે બેસાડીને ભણાવતા હોવાની પણ એક ધોરણના વિદ્યાર્થીએ પૂછેલ પ્રશ્નમાં જવાબ આપ્યો છે તો એક બાજુ દોસ્તો આ તકલીફો વેઠી રહી છે બીજી બાજુ સરકાર ટેટ વન ટેટ ટુ પરીક્ષા લઈ રહી છે પરંતુ શિક્ષકોની ભરતી થતી નથી તો ટેટ ટુ પરીક્ષાનું પાસ શું કામ કે પાંચ વર્ષમાં તેની વેલિડિટી પણ ફિનિશ થઈ જાય છે તો એક અને વિદ્યાર્થીના નસીબમાં માત્ર કક્કો જ છે તેવું સાબિત હવે થઈ રહ્યું છે મધ્યાહન ભોજન બનાવતા બહેન હાથે ફ્રેક્ચર થતા ભણાવતા હતા ધારાસભ્યના ગામની શાળામાં છ મહિનાથી એક જ શિક્ષક હાલમાં છે અભ્યાસક્રમ પૂરો કરવા શિક્ષિત મહિલાઓની પણ મદદ લેવી પડે છે તો આ સત્ય છે ગુજરાત રાજ્યનું વિડિયો ગમ્યો હોય તો દોસ્તો એકવાર લાઇક કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર